નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, પૈસા તો બનેગા માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શનિવારનો દિવસ છે અને આજે એક જોરદાર વસ્તુ હું તમને શીખવાડીશ. એકચ્યુઅલી હું તમને કહું કે આજે મારી સાથે શું થયું. હું છે ને તમને આ વિડીયોમાં એક સરસ મજાનો સ્ટોક કહીશ કે એમાં જોરદાર બ્રેકઆઉટ આવેલું છે. આમાં તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકો, બીજું ઘણું બધું આમાં કરી શકો, પણ મજા આવશે તમને આમાં, મિસ ના કરતા આને. એકચ્યુઅલી થયું શું, આજે સેટરડે હતો તો હું છે ને થોડોક આજે જલ્દી ઉઠી ગયો, લગભગ 6 વાગે. મારી આદત નથી એટલું જલ્દી ઉઠવાની, પણ મારે થોડુંક અમુક રિસર્ચ કરું હતું શાંતિથી, કારણ કે શિયાળો ચાલે છે, મજા આવે વહેલા ઉઠીને રિસર્ચ કરવાની. તો હું રિસર્ચ કરતો હતો, એમાં નિફ્ટીનું રિસર્ચ કરતો હતો, બેંક નિફ્ટી, મેકડોવેલ્સ, રિલાયન્સ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, એલએનટી. મને 2-3 ક્વેરીઝ બી આવી હતી અને એક ક્વેરી વીકલી બેઝિસ, વીકલી કેન્ડલ આપણી ફેવરેટ છે બરોબર, તો એના ઉપર રિસર્ચ કરતો. રિસર્ચ કરતા કરતા એક્સિડન્ટલી, સંજોગા અનુસાર, સંજોગાવશ, મને એક સ્ટોકમાં એવી જોરદાર પેટર્ન મળી કે જેનાથી હું શોક થઈ ગયો. અને મને એમ થયું કે આના ઉપર છે ને હમણાં જ વિડીયો બનાવી નાખું. એટલે મેં મારું કામ 6 વાગે શરૂ કર્યું હતું ને અત્યારે જો અત્યારે વાગી ગયા છે, એકચ્યુઅલી 9:15 જેવું થાય છે, કારણ કે હું છે ને અમુક અમુક વસ્તુ રિસર્ચ કરતો હતો. તો છેલ્લી 1/2 કલાકમાં મને આ વસ્તુની ખબર પડી, તો મેં કીધું કે આજનો વિડીયો આના ઉપર જ મૂકી દઉં. સેટરડે ઘણા લોકો ઘરે હશે અથવા તો કામ ઓછું હશે, વીકેન્ડ હશે, તો લોકોને ફાયદો થઈ જશે બરોબર. હું કહું કે આપણને શું મળ્યું. એલએનટીના સ્ટોકમાં આપણને કંઈક મળ્યું. તો એલએનટીમાં છે ને હું શું કરતો હતો ખબર છે, કે વીકલી કેન્ડલ એનાલિસિસ કરતો હતો. હવે 5-6 દિવસ પહેલાં એક્ઝેક્ટલી મને યાદ નથી, મેં હિન્દી ચેનલમાં રોજ રાતે હું 8 વાગે એક વિડીયો મૂકું છું ને, તો એમાં એક વસ્તુ મેં મૂકેલી હતી કે અહીંયા જો હવે વીકલી ચેન, સોરી આને છે ને થોડુંક ઝૂમ કરી નાખો એટલે તમને લોકોને દેખાય. એલએનટી અહીંયા વીકલી કેન્ડલ હતી ને યાદ તોડી હતી બરોબર, બહુ સરસ રીતે તોડી હતી બરોબર. અને આની વસ્તુ મેં વાત કરી હતી એટલે પછી એના પછી કેવી સરસ મુવમેન્ટ આવી. તો આ તો એક વસ્તુ હતી જ, આની વસ્તુ વાત થઈ હતી, પણ હું છે ને આમ થોડુંક વધારે રિસર્ચ કરતો હતો એમ અલગ અલગ સ્ટોકમાં કે આના શું પાછળના સપોર્ટ છે ને ક્યાંથી આ આગળ આવેલો છે. તો મેં ખાલી અમુક ચેક કરવા માટે મેં આની મંથલી કેન્ડલ જોવાની ટ્રાય કરી. તો મંથલી કેન્ડલ જોવાની ટ્રાય કરીને તો હું શોક થઈ ગયો કે જે પેટર્ન હું મિસ આઉટ કરતો હતો ને મને ખબર નહોતી. હું છે ને થોડુંક ઝૂમ આઉટ કરું, તમને ભલે ચાર્ટ ક્લિયરલી ન દેખાય તો કાંઈ નહીં, આપણે કેન્ડલ અત્યારે મારા વિડીયોમાં ન દેખાય તો કાંઈ નહીં અત્યારે, પણ તમને આ તો દેખાતું જ હશે આવી રીતના, આમ આ બધું તો દેખાય જ છે તમને આમ બરાબર. બસ આપણે એનાથી જ કામ છે અત્યારે. તો તમે જુઓ કે આ સ્ટોક કઈ રીતે આગળ વધે છે. સૌથી પહેલાં તો મંથલી બેઝિસ ઉપર આ મંથલી કેન્ડલ છે, લિટરલી આમાં લોંગ ટર્મ બાયસ અપસાઈડનો છે એ આપણે, તમે આમ ખાલી મેં ડ્રોઈંગ કર્યું ને એના ઉપરથી ખબર પડી જાય. યસ ઓર નો? બીજી વસ્તુ કહો, બીજી વસ્તુ શું ખબર પડે. આ નીચે જો કેવો આમ સપોર્ટ લઈને ચાલે છે આ સ્ટોક બરોબર, 800 થી 1000 ના લેવલ ઉપર એક લોંગ ટર્મ સપોર્ટ છે બરોબર. અત્યારે છે 1700 ઉપર છે. પછી ઉપર જો આને હું કનેક્ટ કરું ને, સમજાય છે શું પેટર્ન છે. આવી છે ને પેટર્ન ઘણી વાર હું પોતે શોધવા માંગતો હોય ને તો બી મન નથી મળતી. અને જો સ્ટોક માર્કેટમાં એટલે ઘણી વાર તમારા લક કામ કરી જાય, કે ઘણી વખત મારી સાથે એવું થયું, રિસર્ચ કરવા કંઈ બેઠો હોય, મને મળી કાંઈ જાય અને હું ટ્રેડ કોઈ વસ્તુમાં લઈ લઉં. એટલે સ્ટોક માર્કેટમાં ઘણીવાર લક તમારે એવા કામ કરી જાય. હું ઘણીવાર ઓપ્શનમાં કંઈક શોધવા માંગતો હોય, મળી જાય કંઈક. હું ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટમાં હું કોઈ એક સ્ટોકને સ્ટડી કરવા બેઠો હોય, એમાંથી કોઈક બીજા સ્ટોકની ખબર પડે, એમાંથી કોઈક ત્રીજા સ્ટોકની ખબર પડે, કે જે એના વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું બરોબર. હવે એક બીજું બી હું કરી શકું કે આ પોઈન્ટ લઈ લઉં ને તો બી ચાલે, એવું કંઈ નથી કે ન લેવાય બરોબર. એટલે આ જોરદાર વસ્તુ છે. અને અહીંયાથી જે એને ઉપર લઈ ગયા ને, એટલે આ વોલ્યુમ જોવો તમે કેટલું સરસ છે. આ બધું ઇન્વેસ્ટમેન્ટનું, મોટા મોટા ફંડ્સનું વોલ્યુમ હોય, નાની મોટી વસ્તુની વાત નથી કરતો હું બરોબર. હવે એટલા જ માટે તમને હું થોડુંક હવે બીજી વસ્તુ બતાવી દઉં કે અહીંયા જો અમુક મંથલી કેન્ડલ હતી ને એ કેટલી હતી, 1607, 1585, 1600, એટલે 1600ની આજુબાજુ મંથલી કેન્ડલમાં એક રેઝિસ્ટન્સ થતું હતું, એ એણે અહીંયા તોડી નાખ્યું આ બાજુની. એટલે જ આપણને વીકલીમાં એણે 1605 તોડ્યા હતા બરોબર. એટલે કેવું રિલેટ કરે છે, બધું એકબીજા સાથે રિલેટ કરે છે બરોબર. એટલે ઓલરેડી એણે આ 1600 વાળું લેવલ ઉપર કરીને અત્યારે 1700 સુધી જતો રહ્યો બરોબર છે. એટલે બહુ સરસ રીતે એણે ક્રોસ કરી લીધું છે. એટલે હવે આપણને ખબર પડે કે આ હજી ઉપર જશે, પણ આ ઉપર કઈ રીતે જાય ખબર છે, આમ આમ કરીને ઉપર જાય. એ કોઈ દિવસ આમ અથવા તો આમ તો ઉપર નીચે નહીં જ જાય બરોબર છે. તો હવે આમાં કરવાનું શું, જો હવે હું તમને અમુક વસ્તુ કહી દઉં. અને હવે જો આમાં ઇન્ટ્રાડે માટે તો આ સ્ટોક કહેતો જ નથી તમને, ભૂલી જાઓ ઇન્ટ્રાડે માટે. હવે એકદમ તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોય તો આમાં તમે એસઆઈપીની જેમ સ્ટાર્ટ કરી શકો, કે તમે મંથલી 1000 મૂકવાના ચાલુ કરી દો,
15 દિવસે 1000 2000 જે તમારી કેપેસિટી હોય એ તમે મૂકવાના ચાલે કરી દો, તમને લાંબા ગાળે ફાયદો થશે. બરાબર છે. બીજું કે માન લ્યો કે આમાં તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે, તો ભી તમે આમાં કોઈ ભી પ્રાઇસે એન્ટર થઈ શકો છો, અથવા તો અત્યારે માર્કેટમાં થોડું કરેક્શન ચાલે છે તો હજી આને થોડો કરેક્ટ થવા દો. પણ જે 1600 ઉપર જાણે ટચ કર્યું છે ને, 1600 થી બ્રેકઆઉટ કર્યું છે ને, 1600 વાળું લેવલ, એ લેવલ આના માટે બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એનાથી થોડુંક નીચે ભી જતું રહેશે ને તો ભી મને બહુ ચિંતા નહીં થાય, ઘણી વખત થોડુંક ઉપર નીચે જાય, કારણ કે મંથલી બહુ સરસ લોંગ ટર્મ માટે આને મોટું બ્રેકઆઉટ આપી દીધું, એટલે આપણને બહુ વધારે ચિંતા નથી. એટલે આમાં ઇન્વેસ્ટ કરતી વખતે છે ને માઇન્ડ આપણે મોટું રાખવાનું, નાનું નહીં રાખવાનું. અને તમે 1% 2% 5% ના કરન્સીથી ડરતા હોય એવા તમે માણસ હોય તો પછી તમે ઇન્વેસ્ટમેન્ટ દુનિયા જ છોડી દો. લોકો શું કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે ને 2-5% સ્ટોક કરેક્ટ થાય તો ડરવા માંડે, એટલે તો પછી એવા લોકો માટે કામ નથી. કારણ કે તમે સમજો કે આમ જ સ્ટોક આગળ વધે, આ જે મૂવમેન્ટ છે એમાં બી કાંઈક ને કાંઈક તો કરેક્શન આવશે જ, સમજો તમે તો. અને હવે બીજું છે કે લેવલ્સ, તો તમને લોકોને ખબર છે કે મને લેવલ્સ આપવા ગમતા નથી, કે એક્ઝેક્ટ એન્ટ્રી પોઈન્ટ શું છે, એક્ઝેક્ટ એક્ઝિટ પોઈન્ટ શું છે, એવું મને ગમતું નથી. પણ હું તમને ગાઈડન્સ આપી દઉં, તમે અત્યારે કોઈ બી લેવલમાં આમાં એન્ટર થઈ શકો. થોડુંક આમાં હજી થોડું કરેક્શનની વેઇટ કરવી હોય તો કરેક્શન વેઇટ કરીને બી એન્ટ્રી કરી શકો. પણ જો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના વ્યૂ પોઈન્ટથી કે એમ સ્વિંગ ટ્રેડિંગના વ્યૂ પોઈન્ટથી એવી રીતના એમ તમે એમ કરતા હોય તમે, તો તમે એને થોડોક સ્ટોપ લોસ આપો. જેમ કે કોઈ માણસ 1600 લેવલ ઉપર એન્ટ્રી કરે છે, બરોબર, માન લ્યો કે કરેક્શન થઈને પાછું 1600 ઉપર આવી ગયું, આઈ ડોન્ટ નો કે આવશે કે નહીં આવે 1600 ઉપર, તો તમે એને કમસે કમ એક કરેક્શન આપો કે ભાઈ હું 1300 સુધી હોલ્ડ કરીશ, કંઈ વાંધો નહીં. એને થોડુંક 5-6% એને સ્કોપ આપો, કારણ કે કરેક્શન આવવાનું છે, એ તમને ખબર છે કે નાનું મોટું કરેક્શન આવવાનું છે. પણ લોકો શું કરે, સ્વિંગ ટ્રેડિંગ કરવા જાય અથવા તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય અને પછી શું કરે, ખબર, સાયકોલોજિકલ સ્ટોપ લોસ કેવો રાખે, ખબર, 50 રૂપિયા 100 રૂપિયા. અરે એ આ સ્ટોક માટે તો ખાલી 1-2% જેટલી અમાઉન્ટ છે, રાઈટ, અથવા તો મતલબ 3% જેટલું, જો જે બી છે. પણ તમે એટલું એને બાંહેધરી ન આપો તો એ શું તમને રિટર્ન આપવાનો છે. એ થોડુંક તમે બ્રોડ વિચારો, જે લોકો વિચારે છે ને એ થોડુંક બ્રોડ વિચારો, આવી ઓપોર્ચ્યુનિટી યાસ કરો કે એને થોડુંક પ્લેગ્રાઉન્ડ આપો એ બિચારાને. સાવ આમ એકદમ આમ એને બાંધીને એવું કયો માગે, ભાઈ તું મને મોટું રિટર્ન આપીને જા, બરાબર છે. અને એક્ઝિટ બી તમને એવું લાગે કે તમારે જ્યારે પ્રોફિટ બુક કરવો છે અથવા તો એ રીતનું કરવું છે, ઇટ્સ અપ ટુ યુ કે તમે કઈ રીતે એન્ટ્રી એક્ઝિટ કરો છો. હવે તમને એવું થશે કે સર તમે કેમ એક્ઝેક્ટલી કહેતા નથી, કારણ કે જો મેં મારી લાઈફમાં એવું શીખેલું છે કે લોકો ટાર્ગેટ આપે છે પણ ટાર્ગેટ પ્રમાણે એકચ્યુઅલી સ્ટોક માર્કેટ ચાલતું નથી. બરાબર, ખબર નહીં, લોકો આમ અલગ અલગ ઇન્ડિકેટર્સ બધું આપી આપીને બેઠા હોય છે, પણ ટાર્ગેટ ઉપર સ્ટોક માર્કેટને કંઈ લેવા દેવા નથી. તમને જેટલી કમ્ફર્ટેબલ હોય એટલું તમે હોલ્ડ કરો, તમને જ્યાં કમ્ફર્ટેબલ ના હોય ત્યાં પ્રોફિટ બુક કરીને નીકળી જાઓ. સિમ્પલ વાત છે, બીજું કાંઈ વાત નથી. અને તમને હવે કોઈને એવું થાય કે મારે 1700 એન્ટ્રી મારી દેવી છે તો 1700 મારો, કોઈને એવું થાય 1650 એન્ટ્રી મારો તો 1650 એન્ટ્રી મારો. ઇટ્સ અપ ટુ યુ, પોતાની સાયકોલોજી, પોતાની કેપિટલ, પોતાના રિસ્ક મેનેજમેન્ટ ઉપર હોય છે. મારું તમને કહેવાનો ઈરાદો એવો છે કે આ પેટર્ન તમે બી મંથલી બેઝિસ ઉપર તમે રિસર્ચ કરી લો. હું આ ટ્રેડિંગ વ્યૂ નામની સાઇટ યુઝ કરું છું, ચાર્ટ માટે ફ્રી છે આ સાઇટ, ઘણી ઉપયોગી છે આ સાઇટ, તમે આ બી યુઝ કરી શકો છો. અને ઇનકેસ કે તમે આમાં ઇન્વેસ્ટ ન કરો તો બી આને એક હોમવર્ક તરીકે સ્ટડી કરો કે તમને આવનારા દિવસોમાં ઘણું બધું શીખવાડશે. બરાબર છે. અને બસ અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. આ બહુ સિમ્પલ જ વિડીયો હતો. કોઈ બી ક્વેશ્ચન હોય તો મને ઇમેલ તો વોટ્સઅપ કરી દેજો, પણ આમ તો મેં કોઈ ક્વેશ્ચન હોવા ન જોઈ, કારણ કે બહુ સિમ્પલ તરીકે આ તો વિડીયો સમજાવ્યો છે. અને જો તમારે લાંબા ગાળામાં સક્સેસફુલ ઇન્વેસ્ટર અથવા તો ટ્રેડર બનવું હોય તો મારી સાથે જોડાઈ શકો છો. પૈસા તો બનેગાની વેબસાઇટ વિઝિટ કરો, એન્ડ્રોઇડ એપ બી છે આપણી, એ બી ડાઉનલોડ કરી લો. નવા લોકો માટે 1 લાખ રૂપિયાના કોર્સિસ ફ્રી મૂકેલા છે. પછી ઓપ્શન ઇન્ટ્રાડે, ઓપ્શનલ પોઝિશન, સ્વિંગ ટ્રેડિંગ, કોમોડિટી ટ્રેડિંગ આ બધું મેં મૂકેલું છે. પણ આપણો અપ્રોચ સિસ્ટમેટિક છે, શોર્ટકટ્સ નથી. સિસ્ટમેટિક વસ્તુમાં તમે માનતા હોય તો તમે મારી સાથે જોડાઈ શકો. અને માની લો કે તમને આવું બધું રિસર્ચ કરવાનો થોડોક આમ ઇન્ટરેસ્ટ જાગે ને તમે આવી કોઈક સરસ મજાની મંથલી વીકલી પેટર્ન જોવો કે જેમાંથી બીજાને ફાયદો થઈ જાય, તમને એવું થાય કે શેર કરવું છે તો મારી સાથે શેર કરજો, હું તમને ક્રેડિટ આપીશ. બરાબર છે. મને બી શીખવા મળશે, મારી પાસે ઘણી વાર એટલો બધો ટાઈમ નથી હોતો કે ઓપોર્ચ્યુનિટી મારે બી મિસ થઈ જાય, મારે બી ઓપોર્ચ્યુનિટી મિસ થઈ, કારણ કે મારા બી ઘણા બધા ટ્રેડિંગ પોર્ટફોલિયો છે, ઘણું બધું હું બી પોતે શીખતો હોય, રિસર્ચ કરતો હોય. બેટર છે કે થોડાક સજેશન મળે તો સારું. બરાબર, વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ, મળીએ આપણે સારા વિડીયોમાં. ત્યાં સુધી મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છા.